દામનગર છે ને દયારામ બાપુ વખત સિક્કો મારેલું ગામ રણભાઈ શશીભાઈ એટલે મારીને મહાવીરની જોડી કે દાદા તમારી યારે મહાવીર જ જોઈ જો સત્ય ઘટના છે આ હા જ્યારે અહંકારનો કલાકારનો બુદ્ધિનો અંચળો જ્યારે નીકળી જાય ને પછી સદગુરુ શરણમાં જવાય બાકી દેખાવ થઈએ કે મારા બાપ શરણાગતિ તો અહીંથી થાય એમ કાંઈ થોડો શરણાગતિ થઈ જાય બાપ અને મા બાપ જ હાથ પકડે નહીં હો જલ્દી
કુપાત્રની આગળ વસ્તુનો ઓરીએ પાનભાઈ હમજીને રહીએ છું. મેં કીધું વાંધો ને, મારી બેન ફોન કર્યો ત્યારે તો ઈ કલાકાર ને હું કલાકાર ભજની ભજન ગાઈ પણ કલાકાર ના કપડા તો ખરા. આજો ખુલ્લી કિતાબ છે. માવીને ફોન કર્યો, એમાં ખોટી વાત નથી ને કાંઈ, બરોબર ને સાચું ને? એટલા થાય માસ્ટર સાહેબ કે ગમે એ થાય લાવો મહાવીર નહીં, કે તમારી યાર મહાવીર છો એ મજા ન આવે તમને સાંભળવાની. જેમ નારાયણ બાપુને હુસેન ઉસ્તાદની જોડી હતી ને એમ અમારી બાપુ જોડી હતી અમારી. અમે આંખમાં આંગળી ઉપર વાત કરી લઈ કે આમાં અમે કયો સમાવશે. એ તિરકીટ મારીને કહી દે કે હવે આ ભજન ગાજે તું એમ. આ નિકાલસ્તાની વાત કરું છું, આપણા છે ને બધા મારા છે. અને સાહેબને કીધું આ તો આશ્રમ મારો છે, ગમે ત્યારે આવું તો કદાચ નામ હોય કે ન હોય, અહીંયા આવીને હાજરી પુરાવી જાય ને તોય પૂરું થઈ જાય. બસ ભાવ જોઈએ આપણે, બસ આ દિલનો ભાવ છે. લટોડિયા દાદાની સાક્ષી એ વાત કરું છું. એ આવ્યા પૈસા તો લીધા પણ બાપુએ એને ખીલે બાંધી દીધો, એ 100% વાત. કારણ ગુરુ કી વાત
अंदर सो जा तू Thank you.
સ્થાયી સે પર્વત હોવે પણ